વાપીની કેબીએસ કોલેજમાં યોજાયેલ ફ્રેશર્સ પાર્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વાપીના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને રેગિંગની પ્રવૃત્તિથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. આજનો પ્રોગ્રામ એક ઇનોવેટિવ પ્રોગ્રામ છે. લાઈક એનો બધા ઘણા બધા કોલેજીસ આવી એક્ટિવિટી કરતા હોય, પણ આ રીતનો જે કન્સેપ્ટ છે કેબીએસનો એ ટોટલી ડિફરન્ટ છે. જે વેલકમ કરવાની એ લોકોની પદ્ધતિ છે, જે મોટિવેટ કરવાની પદ્ધતિ છે, એ ચિલ્ડ્રન્સ કે સ્ટુડન્ટ્સ જે પણ અહીંયા આવી રહ્યા છે એને એક ડિફરન્ટ ડાયરેક્શન આપી રહ્યા છે. સો આજનો પ્રોગ્રામ ઘણો સારો છે. આજનો કેબીએસ કોલેજનો જે આ ફ્રેશરને વેલકમ કરવાનો પ્રોગ્રામ એ ખરેખર ખૂબ સરાહનીય છે. અને આ રીતના પ્રોગ્રામ અમે પોતે જિંદગીમાં પહેલી વાર જોયો છે. આજે મેં સ્ટેજ પરથી પણ કહ્યું છે, અને આવા પ્રોગ્રામની અંદર દરેક સ્ટુડન્ટ્સને જે નવા આવે છે એને એક જે ભય રહે છે કે હું નવી જગ્યાએ ભણવા જાઉં છું તે મારે શું થશે, એને માટે એના સિનિયરો આટલા ઉત્સાહથી એને વેલકમ કરે છે એટલે એ લોકોને પોતાને એક હોમલી એટમોસ્ફિયર મળે છે, એ ખરેખર જરૂરી છે. આજે અમારે કોલેજના જે સિનિયર સ્ટુડન્ટ્સ છે જુનિયર્સને વેલકમ પાર્ટી આપે છે. એમાં ફ્રેશર્સમાં પર્ટિક્યુલરલી અમારા સેકન્ડ યર અને થર્ડ યર અને પાર્ટ ટુ એમએસસી પાર્ટ ટુના સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરી છે, એક થીમ બનાવી છે ડેવિલ અને ફેરીની, જેમાં એ લોકો બતાવવા માંગે છે કે એક જ માણસમાં બે પોર્શન છુપાવેલા હોય છે અને એમાંથી કેવી રીતે બહાર આવીને આપણે એની નકારાત્મક જે શક્તિ છે તેને દૂર કરીને સકારાત્મક થઈને આગળ વધીને આપણે આગળ ખૂબ સારું કામ કરી શકીએ છીએ. અમારા સ્ટુડન્ટ્સે ઘણી મહેનત કરી છે, સ્ટુડન્ટ્સ લોકો ખૂબ એન્જોય કરે છે. અને આજના દિવસે અમે લોકો એક કાઉન્સિલ ફ્રેમ કરીએ છીએ જેમાં અમે લોકો સીઆર ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, ગર્લ રિપ્રેઝેન્ટેટિવ તેમજ સ્પોર્ટ્સ સેક્રેટરી, કલ્ચરલ સેક્રેટરી અને જનરલ સેક્રેટરી આજે અમે લોકો એનાઉન્સ કરીએ છીએ અને અમારી આખી કાઉન્સિલ ઊભી થાય છે. અને આ કાઉન્સિલ આ વર્ષ જે છે 2018-19માં એ લોકો જે બી સ્ટુડન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ છે તે બધું કરશે.